હેલો સ્ટુડન્ટ્સ આજે આપણે નવો પાઠ શરૂઆત કરીએ છીએ જેનું નામ છે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર પણ આ પાઠ સમજતા પહેલાં આપણે એ જોઈએ કે ફેરફાર એટલે શું તમે લીંબુ શરબત બનાવો છો પાણીમાંથી તો એક ફેરફાર છે એવી રીતના દૂધમાંથી આપણે દહીં જમાવીએ છીએ તો એ ફેરફાર છે દૂધ મોરું હોય છે જ્યારે એમાંથી બનેલું દહીં અથવા ચાસ થોડું ખાટું હોય છે તો એ ફેરફાર છે દૂધમાંથી આપણે આઈસ્ક્રીમ બનાવીએ છીએ તો એ ફેરફાર છે ઋતુ ચક્ર બદલે છે કોઈ એક પદાર્થમાંથી નવો પદાર્થ બનાવીએ છીએ તો એ ફેરફાર છે એવી રીતના આપણી આસપાસ ઘણા બધા ઘણા બધા પ્રકારના ફેરફાર જોવા મળે છે તો આમાંથી ભૌતિક ફેરફાર એટલે શું કહેવાય અથવા તો રાસાયણિક ફેરફાર શું કહેવાય આ બંનેમાં ફેર શું છે તો એ વિશે આપણે આ પાઠની અંદર સમજવાનું છે તો સૌપ્રથમ તમારી બુકમાં એક પ્રવૃત્તિ આપેલી છે અને આ જે પ્રવૃત્તિ છે એ તમે બહુ સિમ્પલ રીતના પણ કરી શકો કે કોઈ કાગળ છે એમાંથી તમે નાના 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 ટુકડા કરી નાખો અને પછી એ જ ટુકડાને ભેગા કરી નાખો પાછા તો શું પહેલાં જેવો જ કાગળ થશે અથવા તો પહેલાં જેવો કાગળ નહીં થાય એ શું કરવાનું છે તમારે જાતે વિચારવાનું છે તો આ ફેરફાર શું છે એવી જ રીતના પાણી છે તો પાણીને આપણે ઉકાળીએ છીએ એટલે કે પાણીને ગરમ કરીએ છીએ અને ગરમ કરેલું પાણી છે એની વરાળ નીકળશે હવે આજ પાછી વરાળ છે એને આપણે કોઈ પણ વાસણમાં એકઠી કરી લઈએ અને ઠંડી પાડીએ તો એમાંથી પણ આપણે પાછું પાણી મળશે કહેવાનો મતલબ શું છે કે પાણીની જુદી જુદી અવસ્થામાં એટલે કે ઘન પ્રવાહી અને વાયુ એમાં આપણે રૂપાંતર કરીએ છીએ તો શું એના ગુણમાં ફેરફાર થશે તો કે નહીં થાય એટલે કે એના જે ગુણધર્મ પાણીના છે એ એમના એમ જ રહે ભલે પોતે ઘન સ્વરૂપમાં હોય પ્રવાહી સ્વરૂપમાં હોય કે પછી વાયુ સ્વરૂપમાં હોય કહેવાનો મતલબ છે કે કોઈ પણ પદાર્થનો રંગ છે એની વાસ છે એ બધા શું છે એના ભૌતિક ફેરફાર છે કોઈ બી પદાર્થ લીંબુ છે તો એ સ્વાદે કેવું હોય છે ખાટું હોય છે એમાંથી રસ નીકળે છે તો આ બધા એના ભૌતિક ગુણધર્મ છે કે જે એમનમ રહે છે તો આગળ આપણે જોઈએ કે આ બધા ફેરફારો છે એ સેના લીધે થાય છે અથવા તો કેવી રીતના આપણે કરીએ છીએ હવે જોયો અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે કે કરવત છે હવે આ જે કરવત છે એને બીજા છેડે તમે જ્યોત વડે ગરમ કરો તો શું કરવતના રંગમાં ફેરફાર થાય છે તો કે હા કરવતને આપણે ગરમ કરીએ છીએ લોખંડની કરવત હોય છે એને ગરમ કરતાં એના એમાં શું ફેરફાર જોવા મળે છે કહેવાનો મતલબ છે કે કોઈ ધાતુ છે તો એને તમે જ્યારે ગરમ કરશો તો એમાં શું ફેરફાર થાય છે સામાન્ય રીતે તમારા ઘરે કાંઈ ઉકળતી દાળ અથવા તો ઉકળતી ચા હોય એના ઉપર તમે ડી ઢાંકી મૂકશો થોડી માટે તો તમે જોશો કે ડીશ છે એ ગરમ થવાને લીધે થોડીક ત્રાસી એવી થઈ જશે પરંતુ થોડીક વાર એને પાછી ઠંડી પડવા દેશો અથવા તેના ઉપર ઠંડુ પાણી નાખશો તો પાછી હતી એવી ફેરફાર થઈ જાય છે કહેવાનો મતલબ છે કે જે ભૌતિક ફેરફાર છે એ કેવા ફેરફાર છે તો કે પાછી જે એની મૂળ વસ્તુ હોય મૂળ સ્વરૂપ હોય એમાં આવી જતું હોય છે જ્યારે રાસાયણિક ફેરફાર એટલે કેવા ફેરફાર તો કે એક પદાર્થમાંથી શું થાય છે તો કે આખો બીજો નવો જ પદાર્થ બની જાય છે 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 તો આવો જે ફેરફાર ફેરફાર એને રાસાયણિક કહેવાય હવે અહીંયા તમે જુઓ એક મેગ્નેશિયમની પટ્ટી લીધી છે જેને સળગાવવાની છે હવે મેગ્નેશિયમની પટ્ટી તમે સળગાવો એટલે હવામાં રહેલા ઓક્સિજન સાથે પોતે પ્રક્રિયા કરે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે એટલે કે એમ હવે આજી મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ મળે છે એને તમે પાણીમાં દ્રાવણ બનાવો એટલે શું બને છે તો કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ હવે એની સાથે લિટમસ કસોટી જ્યારે આપણે કરશું તો લાલ લિટમસ છે કેવું બનશે ભૂરું હવે લાલ લિટમસ છે ભૂરું ક્યારે બને જે તે પદાર્થ છે બેઝ હોય તો કહેવાનો અર્થ છે કે મેગ્નેશિયમની પટ્ટીમાંથી નવો પદાર્થ આપણે કયો પ્રાપ્ત પ્રાપ્ત થાય છે મેગ્નેશિયમ ઓક્સાઇડ અને બીજો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે એક પદાર્થમાંથી આખે આખો નવો જ પદાર્થ છે બની જાય છે આ રીતના જે ફેરફાર થાય છે એને રાસાયણિક ફેરફાર કહેવામાં આવે છે જે મેગ્નેશિયમમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે એવી જ રીતના એનું જલિય દ્રાવણ બનાવવામાં આવે એટલે કે પાણીની અંદર એની રાખ ઓગાડવામાં આવે તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એમ જીઓ ટ્વાઇસ બની જાય છે એટલે કે એક પદાર્થ અર્થમાંથી આખે આખો બીજો નવો પદાર્થ મળી જાય છે આ પ્રકારના ફેરફારને રાસાયણિક ફેરફાર કહેવાય છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આયનની જે કસોટી છે કોપર સલ્ફેટ સાથે એના વિશે જોશું